નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરાઈ છે. આગામી 48 કલાકમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની તથા વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ અને કચ્છમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. જૂનથી અમદાવાદમાં સરેરાશ કરતાં 13% વધુ વરસાદ નોંધાયો છે. जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पाटन, बनासकांठा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और बड़ोदरा डिस्ट्रिक्ट शामिल है, जहां पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. तो અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ અમદાવાદમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વથી માંડીને વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અમદાવાદમાં પણ ઠંડક પ્રસરી છે. રાયપુર, ખાડિયા, લાલ દરવાજા, પાલડીમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. એસજી હાઈવે સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ હળવો વરસાદ હાલમાં થઈ રહ્યો છે. તો આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. તો વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. ત્યારે અમદાવાદીઓ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તે રાહ હવે પૂર્ણ થઈ છે. કારણ કે પૂર્વથી માંડીને વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તે પછી રાયપુર, ખાડિયા, લાલ દરવાજા, પાલડીમાં વરસાદ વરસી રહ્યો છે. સાથે જ એસજી હાઈવે સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ હળવો વરસાદ હાલમાં વરસી રહ્યો છે. 2-3 દિવસ વાદળછાયા વાતાવરણ બાદ હવે આખરે વરસાદની જે રાહ જોવાતી હતી તે પર પૂર્ણ વિરામ આવી ગયું છે. કારણ કે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર હોય પછી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મધ્ય ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ છે તો કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ અમદાવાદમાં કેટલીક જગ્યાએ ઝાપટા પડ્યા હતા, ત્યારે આજે પણ વહેલી સવારથી જ પૂર્વથી માંડીને વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઝરમર વરસાદ વરસતા જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી આપણી સાથે જોડાયા છે કામેશ ચોકસી. જી કામેશ, જે રીતે ભારે વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી છે અને ત્યારે જો ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદીઓ છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોઈ રહ્યા હતા, જે રીતે વાદળછાયું વાતાવરણ છેલ્લા કેટલાક દિવસોથી હતું અને ગરમીનો ઉકળાટ પણ હતો અને હવે આખરે જે અમદાવાદીઓની રાહ છે તેની પર પૂર્ણ વિરામ મુકાયું છે, કારણ કે વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે જુલાઈ મહિનો હવે પૂરો થવાની તૈયારીમાં છે, ત્યારે જુલાઈમાં હવે મેઘાની જમાવટ જોવા મળી રહી છે. છેલ્લા 20 કલાકની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીની જો વરસાદની સમીક્ષા કરવામાં આવે તો 172 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી.
કાલે મેઘરાજાના નિશાને ખાસ કરીને બે ભાગો હતા. સૌથી પહેલી વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના દ્વારકામાં સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે. બીજી બાજુ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના નખત્રાણા સહિતના ભાગોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. અંદાજિત કહી શકાય કે 4 ઇંચથી માંડી અને 7 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ 20 કલાકનો સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીનો નોંધાયો હતો. ગઈકાલે રાતની જો ઓવરઓલ વાત કરવામાં આવે તો પણ વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રને મેઘરાજાએ ટાર્ગેટ કર્યું હોય એ વાતને નકારી શકાય તેમ નથી, કારણ કે સૌરાષ્ટ્રમાં ખૂબ સારી મેઘમહેર જોવા મળી રહી છે, સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દ્વારકાની હાલત, પોરબંદરની હાલત અત્યારે કહી શકાય કે 32 બનવા જઈ રહી છે, કારણ કે ભારેથી અતિભારે વરસાદ પડી ગયો છે. અને હવે વરસાદ પડ્યા બાદ જે પાણી ભરાયા છે, જે કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીની અનેક જગ્યાએ અગાઉ કામગીરી કરવામાં આવી હતી પણ પાણીમાં વહી ગઈ છે, કારણ કે લોકોને જે સ્થાનિકો જે છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ભરી ગયા છે, ગોઠણસમાં પાણી ભરી ગયા છે ને એ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. આ સાથે જ કહી શકાય કે કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હોવાનો અહેવાલ પણ સામે આવ્યો હતો, ખૂબ મોટું નુકસાન થયું હોવાની વાત પણ સામે આવી રહી છે. આ તમામ બાબતોને લઈને વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યમાં જે ભારે વરસાદની સ્થિતિ છે તેની ઉપર પૂરેપૂરી કહી શકાય કે નજર રાખી રહ્યા છે અને સમીક્ષા કરી રહ્યા છે. આ સાથે જ વાત કરવામાં આવે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને 7 દિવસ ઓવરઓલ વાત કરવામાં આવે તો રાજ્યમાં સાર્વત્રિક મેઘવર્ષાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજની જો વાત કરવામાં આવે તો આજે પણ મેઘો ત્રણેય ભાગોને કહી શકાય કે મેઘમહેર વરસાવી શકે છે. મેટ્રોસિટી અમદાવાદની વાત કરવામાં આવે તો મેટ્રોસિટી અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. કહી શકાય કે પૂર્વથી માંડીને પશ્ચિમનો જે પટ્ટો જે છે ત્યાં આગળ પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. ખાસ કરીને રાયપુર, ખાડિયા, લાલ દરવાજા, નહેરુનગર, આંબાવાડીથી માંડી અને વસ્ત્રાપુર સહિતના જે ભાગો છે, SGIVની વાત કરવામાં આવે તો મકરબાથી શરૂ કરીને ગોતા સુધીનો જે ભાગ છે, વૈષ્ણોદેવી સુધીનો ભાગ છે, તે તમામ જગ્યાઓએ વહેલી સવારે હળવો વરસાદ પડ્યો હતો. અત્યારે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે અમદાવાદીઓએ પણ આજે કહી શકાય કે અમદાવાદીઓ માટે તો આ એક રાહતના સમાચાર કહેવાશે, કારણ કે અગાઉ ખૂબ સામાન્ય વરસાદ પડી ગયો અને ત્યારબાદ ખૂબ બફારો અને ગરમીનો અનુભવ અમદાવાદીઓ કરતા હતા. પરંતુ જો હવે અમદાવાદમાં સારો વરસાદ પડે તો પાણીની અછત જે છે તે પણ દૂર થશે. ઓવરઓલ જે ટકાવારીની વાત કરવામાં આવે તો અગાઉ એક અહેવાલ સામે આવ્યો હતો ને જેમાં કહી શકાય કે અમદાવાદમાં સરેરાશ 20% જેટલો ઓછો વરસાદ નોંધાયો સિઝનનો હોય એવો તે બાબત સામે આવી હતી, જેને લઈને જો અમદાવાદમાં સારો વરસાદ પડે તો જે કહી શકાય કે જે પાણીની જે વિકટ સમસ્યા છે તેમાં પણ રાહત મળી શકે તેમ છે. આ સાથે જ અમદાવાદીઓએ પણ ઘરેથી હવે ઓફિસે જતા, નોકરે જતા સાથે રેઇનકોટ લઈને જવું પડશે, કારણ કે આજે ગઈકાલે પણ કહી શકાય કે કેટલાક ભાગોમાં સારો વરસાદ પડ્યો હતો. આજે પણ દિવસભર વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ અન્ય ભાગોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કહી શકાય કે રાજકોટથી માંડીને ગીર સોમનાથનો જે આખો પટ્ટો છે, દ્વારકા, પોરબંદર, કલ્યાણપુર સહિતના જે ભાગો જે છે તે તમામ ભાગોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાબતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત કરવામાં આવે તો ભરૂચથી શરૂ કરીને ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વાપી, વલસાડ, ઉમરગામ સહિતનો જે આખો પટ્ટો જે છે દક્ષિણ ગુજરાતનો, ત્યાં આગળ પણ આજે સાર્વત્રિક મેઘવર્ષા થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. એટલે કહી શકાય કૃષ્ણ કે ઓવરઓલ જો વાત કરવામાં આવે ચોમાસાની તો ચોમાસામાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે અને આજે પણ કહી શકાય કે વિવિધ ભાગોમાં વરસાદ પડે, ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જી જી, આભાર કામેશ સમગ્ર માહિતી.